लर्नर्स आप गया लेक्चर में इंग्लिश में यूनिट फाइव जोयू हतु। आज आप रिविजन जोईशु, जोईए एम एक्टिविटी वन में शू कहे छे। रीड द डायलॉग्स एंड एक्ट देम, संवादों वाँचो अने भजवो। आगे हूँ तमने तेनु भाषांतर समझाऊं छू। पायल एंड नीला आर गुड फ्रेंड्स, पायल अने नीला सारा मित्रों छे। पायल वॉन्ट्स टू बर्न एन ऑडियो सीडी, पायल ने एक ऑडियो सीडी बनावी छे। सी डज नॉट नो हाउ टू बर्न अ सीडी, सीडी केम बनावी ते तेने आवडतुं नथी। सी आस्क नीला टू हेल्प हर, तेथी ते नीला ने मदद करवानुं कहे छे। पायल सेड हाय नीला हाउ आर यू, पायल कहे कि हाय नीला केम छे। नीला कहे छे ओ पायल आई एम फाइन, हूँ मजा में छू। पायल कहे छे कैन यू हेल्प मी, तू मने मदद करीस। नीला कहे छे कि श्योर, व्हाट डू यू वॉन्ट, लेके चौक्स तारे शू जोईए छे। पायल कहे छे डू यू नो हाउ टू बर्न अ सीडी, सीडी केम बनावी तेने आवडे छे। यस आई नो हाउ टू बर्न अ सीडी, सीडी केम बनावी मने आवडे छे। आई वॉन्ट अ सीडी ऑफ माय फेवरेट सॉन्ग, मारे मारा मनगमता गीतोनी सीडी बनावी छे। ओके नो प्रॉब्लम, એટલે કે હા કંઈ વાંધો નહીં। આઈ કેન ડૂ દેટ, ઇટ્સ ઇઝી, મને તે આવડે છે, બહુ જ સરળ છે। પાયલ થેન્ક્સ, આઈ વિલ પે યુ, તારો આભાર કે હું તને પૈસા આપી દઈશ। નીલા કહે છે આઈ કાન્ટ ટેક મની, હું પૈસા નહીં લઈ શકું। યુ આર માય ફ્રેન્ડ, તું મારી બહેનપણી છે। ઇટ્સ જસ્ટ માય પ્લેઝર, મને તો આનંદ થાય છે। પાયલ કહે છે થેન્ક્સ, એટલે કે તારો આભાર। ડુ યુ નીડ એનીથિંગ ફોર ધેટ, તે માટે તારે કંઈ જોઈશે। નીલા કહે છે વેર આર ધ સીડીઝ, સીડી ક્યાં છે। આઈ વિલ નીડ બ્લેન્ક સીડીઝ એન્ડ યોર ફેવરેટ સોંગ સીડી, એટલે કહે છે કે મારે બ્લેન્ક એટલે કે ખાલી સીડી જોઈશે અને તારા ગમતા સીડીની જોઈશે। પાયલ કહે છે કે હિયર દે આર એન્ડ હિયર આર માય ફેવરેટ સોંગ સીડી, એટલે કે આ રહી ખાલી સીડી અને આ મારા મનગમતા ગીતોની સીડી। નીલા કહે છે ગ્રેટ, સરસ, દેટ્સ વોટ આઈ વિલ નીડ, બસ મારે આટલાની જરૂર હતી। એટલે આમાં એમ કહેવા માંગે છે કે સીડી આપણે જોડે જે ગીતો હોય, આપણને જે ગમતા ગીતો હોય, એ આપણે બ્લેન્ક સીડીમાં નાખી શકીએ, જ્યાં આગળ સીડી મળતી હોય પિક્ચરની સોંગની, ત્યાંથી તમે બ્લેન્ક સીડી પણ લાવી શકો છો કે ખાલી સીડી, અને પછી એમાં તમે તમારી જાતે સોંગ ભરી શકો છો। આ કામ તમે કોમ્પ્યુટર અથવા લેપટોપ દ્વારા કરી શકો છો। સેકન્ડ બીજો ડાયલોગ જોઈએ। રીનલ પંચર્ડ હર કાર, સી આસ્ક ફોર હેલ્પ ટુ સાવન, રીનલની કારમાં પંચર પડે છે, તે સાવનને મદદ કરવા કહે છે। રીનલ એક્સક્યુઝ મી, કેન યુ ગીવ મી હેન્ડ, માફ કરજો તમે મને મદદ કરશો। સાવન કહે છે યસ વોટ્સ ધ મેટર, એટલે કે હા શું વાત છે। રીનલ કહે છે માય કાર હેઝ અ ફ્લેટ, મારી ગાડીમાં પંક્ચર પડ્યું છે। સાવન કહે છે ઇટ ઇઝ ફ્લેટ ઓર ડીડ યોર પંક્ચર ઇટ, તેમાં હવા નીકળી ગઈ કે પંક્ચર પડ્યું। રીનલ કહે છે ઓ ઇટ હેઝ અ પંક્ચર એકચ્યુઅલી, ખરેખરમાં તે પંક્ચર પડ્યું છે। સાવન આઈ વુડ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ। રીનલ ધેટ્સ વુડ બી નાઇસ, ખૂબ સરસ, આઈ હેવ નેવર ચેન્જડ અ ટાયર બિફોર, આ પહેલાં મેં કદી ટાયર બદલ્યું નથી। સાવન કહે છે આઈ વિલ શો યુ હાઉ ટુ ડૂ ઇટ, ટાયર કેમ બદલવું એ હું તમને શીખવીશ। રીનલ કહે છે થેન્ક્સ, તમારો આભાર।
पायडा माटे ट्राय अने टायर बन्ने वपराय छे। जो टायर टी वाय आर ई अने टी आई आर ई बराबर बन्ने स्पेलिंग टायर ना छे। आगळ सावन सेड आफ्टर दिस यू कैन चेन्ज इट ऑन योर ओन। आ पछी तमे तमारी जाते ज टायर बदली सकशो। रीनल थैंक्स सो मच यू आर वेरी काइंड। तमारो खूब ज आभार तमे खूब दयाळु छो। सावन कहे छे इट्स माय प्लेजर डू यू हैव अ स्पेर टायर। मने तो तेमां आनंद थाय छे तमारी पासे वधारानुं टायर छे। रीनल कहे छे ओ डोंट हैव इट। रीनल कहे छे अरे ए तो मारी पासे नथी। सावन कहे सॉरी आई कांट हेल्प यू देन। हूँ दिलगीर छूँ तो पछी हूँ तमने मदद नहीं कर सकूँ। हवे एक स्पेर टायर ગાડીમાં રાખવું પડે અથવા તો એટીએમ પાછળ લગાવવા માટે જગ્યા આવે છે તે વધારાનું ટાયર કહેવાય ને એક્સ્ટ્રા ટાયર પણ કહેવાય। તો એક ટાયર બગડી જાય તેને કાઢીને બીજું ટાયર લગાવી શકાય પણ જો એક્સ્ટ્રા ટાયર હોય જ નહીં તો પછી કેવી રીતે બદલવાનું। આજુબાજુમાં દુકાન હોય તો તમે નવું લઈને પણ કરી શકો પણ ક્યાંક દૂર ગયા હો તમારી આજુબાજુમાં કોઈ દુકાન ના હોય તો તકલીફ પડે એટલે હંમેશા સ્પેર ટાયર જોડે રાખવું જોઈએ। ત્રીજો ડાયલોગ સંજના લિસન્સ ટુ અ રેડિયો પ્રોગ્રામ રેગ્યુલરલી। સંજના રેડિયોના કાર્યક્રમો નિયમિત સાંભળે છે। ટુડે શી કોલ્સ ધેર આજે તે ત્યાં ફોન કરે છે। શી વોન્ટ્સ ટુ ડિમાન્ડ હર ફેવરેટ સોંગ તેને તેનું મનપસંદ ગીત સાંભળવાની ઈચ્છા છે। સંજના હેલો ઇઝ ધીઝ રેડિયો મિકી। સંજના ફોન લગાવતી કહે છે હેલો આ રેડિયો મિકી છે તો રેડિયો ચોકી કહે છે આરજેનો મતલબ રેડિયો ચોકી એટલે કે હા। સંજના કહે છે હાય આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ અ સોંગ મારે એક ગીત સાંભળવાની ફરમાઈશ છે। આરજે કહે છે વોટ સોંગ વુડ યુ લાઈક ટુ રિક્વેસ્ટ તમારે કયું ગીત સાંભળવાની ફરમાઈશ છે। સંજના કહે છે આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ અ સોંગ જિંદા હૈ તો ફ્રોમ ભાગ મિલ્કા ભાગ એટલે કે મારે ભાગ મિલ્કા ભાગનું જિંદા હૈ તો ગીત સાંભળવાની ફરમાઈશ છે। આરજે કહે છે ઓલ રાઈટ ભલે ધેટ્સ અ ગ્રેટ સોંગ ફ્રોમ હોમ વુડ યુ રિક્વેસ્ટ ખૂબ જ સરસ ગીત છે તમે કોને માટે આની ફરમાઈશ કરો છો। સંજના કહે છે ઇટ્સ ફોર માય બ્રધર જોન્ટી મારા ભાઈ જોન્ટી માટે બરાબર। તમે એફએમમાં સાંભળતા હોય તમે આગળ આવી રીતે કોલ કરીને કહી શકો છો ગીત સાંભળવા માટે બરાબર। ચાલો આગળ જોઈએ એક્ટિવિટી ટુમાં એક્ટિવિટી 2 સમજીએ। આમાં તમારે કંઈ એક્ઝામમાં આવતું નથી આ ખાલી તમારી સમજ માટે છે બરાબર એક્ઝામમાં પૂછાતું નથી। મહેશભાઈ વેન્ટ ટુ અમેરિકા ઇન માર્ચ 2000 મહેશભાઈ માર્ચ 2000માં અમેરિકા ગયા હતા। ઇન હિઝ વિલેજ રામપુરા નાવ અત્યારે તે તેમના ગામ રામપુરામાં છે। હી વિલ સ્ટે હિયર ફોર 2 મંથ્સ અત્યારે તે અહીંયા 2 મહિના રોકાવાના છે। હી વોન્ટ્સ ટુ સમથિંગ ફોર ધ પીપલ ઓફ રામપુર તે રામપુરના લોકો માટે કંઈક કરવા ઈચ્છે છે। સો હી મીટ્સ ધ સરપંચ ઓફ ધ વિલેજ તેથી તે ગામના સરપંચને મળે છે। મહેશભાઈ કહે છે સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર મિસ્ટર પટેલ મહેશભાઈ કહે છે રામપુરામાં શું ચાલે છે મિસ્ટર પટેલ સરપંચનું નામ મિસ્ટર પટેલ છે। સરપંચ કહે છે રાઇટ નાવ વી આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ ફોર ધ હોલ વિલેજ હાલમાં તો અમે આખા ગામમાં પાણી માટે શુદ્ધિકરણના પ્લાનનો વિચાર કરી રહ્યા છીએ। આઈ હોપ વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 મંથ્સ અમને આશા છે કે 1-2 મહિનામાં તે પ્રોજેક્ટ પૂરો કરી શકીશું। મહેશભાઈ કહે છે દેટ્સ રિયલી નાઇસ ખૂબ સરસ વાત છે બટ વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ પણ આ પ્લાન્ટ તમે ક્યાં રાખશો। સરપંચ કહે છે વી આર પ્લાનિંગ ટુ હેવ ઇટ નિયર ધ વોટર ટેન્ક અમારો ઈરાદો પાણીની ટાંકીની નજીક રાખવાનો છે। મહેશભાઈ
But wasn't there Arvind? Arvind bhai stall near the water tank. પણ ત્યાં પાણીની ટાંકીની પાસે અરવિંદભાઈની દુકાન નથી? સરપંચ કહે, ઓ યસ ઇટ ઇઝ રાઇટ ધેર. હા, તે બરાબર ત્યાં જ છે. બટ વી વિલ ટોક ટુ હિમ, પણ આપણે તેમની સાથે વાત કરીશું. વી હોપ હી વિલ બી રેડી ટુ મૂવ હિઝ સ્ટોલ. અમને વિશ્વાસ છે કે તે એમની દુકાન ત્યાંથી ખસેડવા માની જશે. મહેશભાઈ કહે છે કે દેટ્સ ગુડ, તો બરાબર. બટ આઈ થિંક વી શુડ ડૂ સમથિંગ ફોર ધ હેલ્થ ઓફ એનિમલ્સ ટુ. પણ આપણે પ્રાણીઓની તંદુરસ્તી માટે પણ કંઈક કરવું જોઈએ. સરપંચ કહે છે કે એઝ યુ નો વી ઓલરેડી હેવ વેટરનરી હોસ્પિટલ નાવ. તમે જાણો છો કે આપણા ગામમાં પશુ દવાખાનું છે. વી હેલ્ડ અ નાઇસ ઇનેગ્યુલર ફંક્શન લાસ્ટ મંથ. આપણે ગયા મહિને સરસ ઉદઘાટન સમારોહ રાખ્યો હતો. ઇનોગ્યુરલ એટલે કે એનો પણ ઉદઘાટન સમારોહ થાય. વી વિલ હેવ હેલ્ધીયર એનિમલ્સ ઇન અવર વિલેજ નાવ. હવે આપણા ગામમાં વધુ સારી તંદુરસ્તીવાળા પ્રાણીઓ હશે. મહેશભાઈ કહે છે કે યસ હેલ્ધી એનિમલ્સ, પ્યોર મિલ્ક, સ્ટ્રોંગ ચિલ્ડ્રન એન્ડ બ્રાઇટ ફ્યુચર. ચોક્કસ તંદુરસ્ત પ્રાણીઓ, ચોખ્ખું દૂધ, શક્તિશાળી બાળકો અને ઉજ્જવળ ભવિષ્ય. સરપંચ કહે છે કે યસ ઓફકોર્સ, એટલે કે બરાબર. યુ નો ધેટ વી હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ ઇન અવર વિલેજ. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન. તમે જાણો છો કે આપણા ગામમાં એક જૂની પ્રાથમિક શાળા છે. મારી ઈચ્છા બાળકો માટે એક હાઈસ્કૂલ કરવાની છે. મહેશભાઈ કહે છે કે ઇટ્સ અ નાઇસ આઈડિયા, ખૂબ જ સારો વિચાર છે. આઈ લાઈક યોર વિઝન, મને તમારી દ્રષ્ટિ ગમી. આઈ થિંક આઈ કેન હેલ્પ યુ ફોર ધેટ, એ માટે હું તમને મદદ કરી શકીશ. સરપંચ કહે છે ઇટ્સ રિયલી નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો. કેન યુ હેલ્પ અસ ફાઇનાન્શિયલી, તમે મને નાણાકીય મદદ કરી શકો. મહેશભાઈ કહે છે કે યસ શ્યોર, હા ચોક્કસ. આઈ વિલ ડોનેટ સમ મની, હું થોડા પૈસા દાનમાં આપીશ. આઈ કેન ઓલ્સો ગેટ યુ સમ અધર, અને હું તમને બીજા દાતાઓ પણ શોધીને આપીશ. સરપંચ કહે છે ધેટ્સ ગ્રેટ મહેશભાઈ, થેન્ક યુ ફોર યોર સપોર્ટ. ખૂબ સરસ મહેશભાઈ, તમારા ટેકા બદલ તમારો આભાર. આગળ કહે છે, જુઓ મહેશભાઈ પોતાના ગામ રામપુરમાં છે. મહેશભાઈ અમેરિકા ગયા તે પહેલાં, અત્યારે અને ભવિષ્યમાં ગામની પરિસ્થિતિ છે તે ધ્યાનમાં રાખીને નીચેના ટેબલમાં વાક્યો મૂકો. સમજો, એ અમેરિકાથી અહીંયા ગામમાં આવ્યા છે, તો એની પહેલાં ગામમાં કઈ વસ્તુ હતી, એ અત્યારે હાલમાં ગામમાં છે તો કઈ વસ્તુ છે, અને ભવિષ્યમાં કઈ વસ્તુ બનશે ત્યાં આગળ, એ આપણે લખવાનું છે. પહેલું, ધેર વોઝ અરવિંદભાઈ સ્ટોલ્સ નિયર ધ વોટર ટેન્ક. એટલે કે 2000માં, એટલે કે 2000 પહેલાં અરવિંદભાઈની દુકાન પાણી ટાંકીની જોડે હતી, તો તે અત્યારે પણ ત્યાં જ છે. અરવિંદભાઈ સ્ટોલ્સ ઇઝ સ્ટીલ ધેર, અત્યારે હાલ પણ ત્યાં જ છે. આફ્ટર અ મંથ, પણ એક મહિના પછી ક્યાં હશે, ખસી જશે ને. પેલો પ્લાન્ટ મૂકવાનો છે એટલા માટે દુકાન ખસેડવાની છે. તો ધેર વિલ બી અ વોટર પ્યુરિફાઈંગ પ્લાન્ટ ધેર, એટલે કે દુકાનની જગ્યાએ વોટર પ્યુરિફાઈંગનો પ્લાન્ટ હશે. આગળ, ધેર વોઝ નો વેટરનિટી હોસ્પિટલ ઇન રામપુર. રામપુરમાં પ્રાણીઓ માટેનું દવાખાનું હતું નહીં 2000 પહેલાં. અત્યારે હાલ ધેર ઇઝ વેટરનિટી હોસ્પિટલ ઇન રામપુર, અત્યારે હાલ હોસ્પિટલ છે અને ભવિષ્યમાં પણ હશે. નાવ ધેર વિલ હેલ્થિયર એનિમલ્સ, એટલે કે ત્યાં આગળ એનિમલ્સની હેલ્થ સારી થશે, તેમની તબિયત સારી રહેશે. ત્રીજું, ધેર વોઝ
एन ओल्ड प्राइमरी स्कूल, एक जूनी प्राइमरी स्कूल छे हती अने आजे पण छे, प्राइमरी स्कूल इज देर। भविष्यमां हाई स्कूल विल बी सेट अप इन रामपुर, ते हाई स्कूल बनी जशे। लास्ट, महेशभाई वॉज इन रामपुर, महेशभाई रामपुर में रहता था, अत्यारे ते आव्या छे। महेशभाई इज इन यूएसए बट ही इज हियर इन रामपुर फॉर 2 मंथ्स, 2 महीना माटे तेओ अहींया आव्या छे अने महीना पछी पाछा तेओ जता रहेशे। महेशभाई विल बी इन यूएसए, पछी भविष्यमां यूएसए में पाछा जता रहेशे। एक्टिविटी 3 छे, એમાં શું કહે છે, ધીસ ઇઝ વેદાંશ પ્લાનર ફોર ઓગસ્ટ, રીડ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, રિમેમ્બર ધેટ ટુડે ઇઝ 16th ઓગસ્ટ, એટલે કે આજે 16 ઓગસ્ટ છે, એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે। હવે આજે 16 ઓગસ્ટ છે તો 16 ઓગસ્ટ પછીના જે બધા દિવસો છે એ ભવિષ્યકાળ કહેવાશે। 16 ઓગસ્ટ પહેલાંના જે દિવસ છે એ શું કહેવાશે, ભૂતકાળ કહેવાશે, અને જે 16 તારીખ છે એ વર્તમાનકાળ કહેવાશે। બરાબર, આમાં કાળ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની આવશે। સમજો, ઇટ ઇઝ 16th ઓગસ્ટ ટુડે, આજે 16 ઓગસ્ટ છે। બીજું, વેદાંશ બ્લેન્ક ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ, સેલિબ્રેટ આપેલું છે તો શું થાય, ભૂતકાળ થઈ ગયેલે, સેલિબ્રેટેડ। વેદાંશ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ, વેદાંશે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી। ત્રીજું, વેદાંશ અટેન્ડ નેહાસ બર્થડે પાર્ટી ઓન બ્લેન્ક ઓગસ્ટ, નેહાની બર્થડે પાર્ટી આ રહી, નેહાસ બર્થડે પાર્ટી ક્યારે, તો 3rd ઓગસ્ટ। બરાબર, 3rd ઓગસ્ટ। ચોથું, વેદાંશ બ્લેન્ક ટુ પિકનિક ઓન બ્લેન્ક, પિકનિક ક્યારે જવાના છે, સોરી 4th ઓગસ્ટે જઈને આવ્યા, તો ગોનું ભૂતકાળ વેન્ટ, અને તારીખ તો આપેલી જ છે 4। બરાબર, આગળ, વેદાંશ બ્લેન્ક ધ યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ ઓન બ્લેન્ક, તો 8 ઓગસ્ટ, તો એ પણ ભૂતકાળ થઈ ગયું, રાઇટનો ભૂતકાળ બ્રોટ, અને તારીખ 8th ઓગસ્ટ। છઠ્ઠું, વેદાંશ વિલ વોચ અ મૂવી એટ ઇનોક્સ ઓન બ્લેન્ક, મૂવી તો 25 તારીખે, ભવિષ્ય તો ખાલી તારીખ જ લખવાની, 25th ઓગસ્ટ, આગળ વીલ આપેલું છે એના ઉપરથી આપણને ખબર પડે કે આ ભવિષ્યકાળનું વાક્ય છે। સાતમું, વેદાંશ બ્લેન્ક રક્ષાબંધન ઓન બ્લેન્ક, રક્ષાબંધન ક્યારે ઉજવશે, 20 તારીખે છે ભવિષ્યકાળ, વેદાંશ વિલ સેલિબ્રેટ, તમને ભવિષ્યકાળ વિશે પ્રથમ સેમિસ્ટરમાં શીખવાડ્યું હતું, ક્રિયાપદના મૂળરૂપની સાથે વિલ અથવા શેલ લગાવવામાં આવે, તો વિલ સેલિબ્રેટ અહીંયા ગાડી 20th ઓગસ્ટ। આઠમો, વેદાંશ બ્લેન્ક સેલિબ્રેટ રક્ષાબંધન ઓન બ્લેન્ક, ફરીથી આવ્યું, વેદાંશ વિલ સેલિબ્રેટ રક્ષાબંધન ઓન 21st ઓગસ્ટ। એટલે કે રક્ષાબંધન 20 તારીખે છે એ ઘરે ઉજવશે, અને 21 તારીખે સ્કૂલમાં ઉજવવાનું છે। નવમું, વેદાંશ બ્લેન્ક ઇન ધ સાયન્સ ફેર ઓન બ્લેન્ક, તો વેદાંશ વિલ ટેક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર ઓન 29th ઓગસ્ટ, ભવિષ્યકાળ। આગળ જોઈએ, એક્ટિવિટી 4, એમાં શું કહે છે, ઉખાણા આપેલા છે, નીચે આપેલ રાઇડર્સ વાંચોને જવાબો। આઈ એમ સ્મોલ એન્ડ શાય, આઈ હેવ 8 લેગ્સ, હું સ્મોલ નાનો અને શરમાળ છું, મારા 8 પગ છે, આઈ કેન ઈટ બગ્સ, આઈ કેન મેક અ વેબ્સ, હું ઝાડું બનાવીને રહું છું, આઈ એમ અ સ્પાઈડર, કરોડિયો પેલો। બીજું, આઈ એમ બિગ, હું મોટું છું, આઈ કેન સ્વિમ, હું તરી શકું છું, આઈ કેન રન, હું ચાલી શકું છું,
आई कैन ट्रम्पेट, ट्रम्पेट ऊपर एक खबर पड़ी जाए, हाथी एनी सूंठ माथी जी आवाज करे एने ट्रम्पेट कहवाय, तो आई एम एन एलिफंट। त्रीजो आई एम अ स्मॉल इंसेक्ट, हूँ नानो जीवजंतु छू, आई कैन फ्लाय, आई कैन सीटिंग, आई कैन प्रोड्यूस हनी, हूँ उड़ी सकूँ छू, बेसी सकूँ छू अने हूँ मध उत्पन्न करूँ छू, तो हनी बी, आई एम अ हनी बी मधमाखी। फोर्थ आई कैन जम्प फ्रॉम ट्री टू ट्री, हूँ एक झाड़ थी बीजा झाड़ पर कूदका मारू छू, आई एम कॉल्ड योर फॉरदर फॉर फाधर, हूँ तमारो फॉर फाधर कहवा छू, आई एम अ मंकी એટલે કે વાંદરો। એક્ટિવિટી 5 માં તમને પોયમ આપેલી છે, આપણે રીડ કરી લઈએ ખાલી। આઈ વોન્ટ ટુ બી અ કાઇટ, સો ધેટ આઈ કેન રાઈઝ અબવ ધીસ બિલ્ડિંગ્સ હાઈટ, આઈ વોન્ટ ટુ બી અ બર્ડ સો ધેટ આઈ કેન ફ્લાય એન્ડ રીચ અબવ ધેટ કાઇટ, આઈ વિશ ટુ બી અ ક્લાઉડ સો ધેટ આઈ કેન મૂવ Above these little birds, I wish to be a lion. આગળ જોઈએ, કરેક્ટ ધ સેન્ટેન્સ ફોલો એક્ઝામ્પલ, ઉદાહરણ જોઈને વાક્ય બનાવવાના છે। લાયન કાન્ટ ક્લાઇમ ઓન અ ટ્રી, સિંહ ઝાડ પર ચડી શકતો નથી, બટ લાયન કેન રન ફાસ્ટ, પણ સિંહ ઝડપથી દોડી શકે છે। હવે એનું નેગેટિવ પોઈન્ટ આપણને આપેલો છે કોઈ પણ એનિમલનો અને પ્રાણીનો, કે તે આ વસ્તુ નથી કરી શકતું, બરાબર, જે વસ્તુ નથી કરી શકતું એ આપેલું છે અને જે વસ્તુ તે કરી શકે છે એ આપણે લખવાનું છે। જુઓ, અ પેંગ્વિન કાન્ટ ફ્લાય, પેંગ્વિન ઉડી શકતું નથી, બટ પરંતુ અ પેંગ્વિન કેન સ્વિમ, પેંગ્વિન તરી શકે છે, બરાબર। એ લોકોએ નેગેટિવ પોઈન્ટ આપ્યો છે, આપણે પોઝિટિવ પોઈન્ટ લખવાનો। અ સ્નેક કાન્ટ જમ્પ, સાપ કૂદકો મારી શકતો નથી, બટ અ સ્નેક કેન મૂવ ઇન રાઇઝિંગ મોશન, પરંતુ રાઇઝિંગ મોશનમાં તે ચાલી શકે છે। અ પેરોટ કાન્ટ સ્વિમ, પોપટ તરી શકતો નથી, બટ અ પેરોટ કેન ફ્લાય, પણ પોપટ ઉડી શકે છે। અ ફિશ કેન સ્વિમ, માછલી તરી શકે છે, તો હવે જો એનો પોઝિટિવ પોઈન્ટ આપેલો છે તો આપણે નેગેટિવ લખવાનું, માછલી તરી શકે છે પણ, બટ અ ફિશ કેન નોટ ફ્લાય, માછલી ઉડી શકતી નથી। અ ડોગ કેન જમ્પ, કૂતરું જમ્પ કરી શકે છે, બટ અ ડોગ કેન નોટ ક્લાઇમ અ ટ્રી, પરંતુ કૂતરું ઝાડ પર ચડી શકતું નથી। અ કેટ કેન રન, બિલાડી દોડી શકે છે, બટ અ કેટ કેન નોટ રન અ લોંગ ડિસ્ટન્સ, પરંતુ બિલાડી લાંબું અંતર કાપી શકતી નથી। અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે, બટ અ બર્ડ કેન નોટ રન, પક્ષી ચાલી શકતા નથી, દોડી શકતા નથી। અ પીકોક કેન ફ્લાય, પોપ મોર ઉડી શકે છે, બટ અ પીકોક કેન નોટ ફ્લાય હાઈ, પરંતુ ઊંચે સુધી ઉડી શકતું નથી। મોરના પીછાનો વજન બહુ હોય છે એટલા માટે મોર ઉડી તો શકે પણ બહુ ઊંચે સુધી ઉડી શકતો નથી। અ જિરાફ કેન રન, જિરાફ દોડી શકે છે, બટ અ જિરાફ કેન નોટ જમ્પ, જિરાફ કૂદકો મારી શકતો નથી। અ કાંગારૂ કેન નોટ વોક, કાંગારૂ ચાલી શકતો નથી, બટ અ કાંગારૂ કેન લીપ, તે કાંગારૂ પેલા બે પગ ભેગા કરીને કયા કૂદકા મારે એ રીતે કૂદકા જ મારી શકે છે, બરાબર। એક્ટિવિટી 6 છે, એમાં શું કહે છે, જે પ્રાણી ક્રિયા કરી શકે તેની સામે સાચું અને જે ના કરી શકે તેની સામે ખોટું ટીક કરવાનું છે। દેડકો આપેલો છે, ફ્લાય તો ખોટું, રન ફાસ્ટ તો ખોટું, જમ્પ તો યસ, સ્વિમ તો યસ, ક્લાઇમ ટ્રી તો યસ। વાઘ ફ્લાય તો નો, રન ફાસ્ટ યમ, જમ્પ તો યસ, સ્વિમ તો યસ, ક્લાઇમ ટ્રીઝ તો ફોલ્સ। વાંદરો ઉડી શકે ના, ઝડપથી દોડી શકે યસ, જમ્પ કરી શકે યસ, તરી શકે ના, ઝાડ પર ચડી શકે તો હા। ફિશ ઉડી પણ ના શકે અને દોડી પણ ના શકે, જમ્પ કરી શકે અને તરી શકે, ઝાડ પર ચડી શકે નહીં। ચકલી
उड़ी सके, दौड़ी ना सके, जंप पण ना करी सके। तरी सके अने झाड पर चढ़ी पण ना सके। झाड पण चढ़ी ना सके केम खोजू आप्यो, केम के झाड पड़े चढ़ी नहीं जती, ए उड़े छे एटला माटे झाड बेसी जाय छे, बाकी चढ़ी सकती नथी। नीचे जो एना उपरथी वाक्य बनावाना छे, तो आपेलू स्पेरोनू आपेलू छे अहीं आगाडी फॉल्स आवशे केम के ते तरी ना सके, बराबर। आगळ जो आपणे वाक्य बनावाना त्यां तमे खोटू करी देजो। જોઈએ આગળ, કેન અ ફ્રોગ જમ્પ? તો યસ ઇટ કેન, શું દેડકો જમ્પ કરી શકે છે? તો યસ। બીજું, કેન અ ફ્રોગ ફ્લાય? શું દેડકો ઉડી શકે છે? તો નો ઇટ કાન્ટ, તે ઉડી શકતો નથી। આગળ વાક્ય બનાવીએ આપણે, કેન અ ટાઈગર રન ફાસ્ટ? શું ટાઈગર ઝડપથી દોડી શકે છે? તો યસ ઇટ કેન। નેગેટિવ, કેન અ ટાઈગર ક્લાઇમ અ ટ્રી? શું ટાઈગર ઝાડ ચડી શકે છે? નો ઇટ કાન્ટ। આગળ ત્રીજું, કેન અ મંકી જમ્પ? વાંદરો કૂદકા મારી શકે છે? યસ ઇટ કેન। કેન અ મંકી સ્વિમ? વાંદરો તરી શકે છે? તો ના, નો ઇટ કાન્ટ। કેન અ ફિશ સ્વિમ? શું માછલી તરી શકે છે? યસ ઇટ કેન, તે તરી શકે છે। નેગેટિવ, કેન અ ફિશ ફ્લાય? શું માછલી ઉડી શકે છે? નો ઇટ કાન્ટ, ના તે ઉડી શકતી નથી। કેન અ બર્ડ ફ્લાય? શું પક્ષી ઉડી શકે છે? યસ ઇટ કેન, હા તે ઉડી શકે છે। પાંચમું, કેન અ બર્ડ ક્લાઇમ્બ અ ટ્રી? શું પક્ષી ઝાડ ઉપર ચડી શકે છે? નો ઇટ કાન્ટ, ના તે ચડી શકતું નથી। આજે આપણે રિવિઝન પૂરું કર્યું, આવતા લેક્ચરમાં આપણે જે પ્રેયર આપેલી છે અને પછી પોયમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું। જો રિવિઝનમાં તમારે નોટમાં કેટલું લખવાનું, ચોપડીમાં કેટલું લખવાનું સમજી લેજો। એક્ટિવિટી 1 લખવાની નથી, એક્ટિવિટી 2 પણ નહીં, આ બી આપેલું છે તમારે ચોપડીમાં જ લખી દેવાનું। આ એક્ટિવિટી 3 આપેલી છે એમાં તમારે આ ખાલી જગ્યાઓ છે 9, એ તમારે ચોપડામાં લખવાની, અને ચોપડીમાં પણ એક્ટિવિટી 4ના રાઇડલ્સ આપેલા છે એ પણ તમારે નોટમાં લખવાના। આ એક્ટિવિટી બી છે એ પણ તમારે નોટમાં લખવાની, આ બે વસ્તુ નોટમાં લખવાની નથી, બરાબર। આવતા લેક્ચરમાં આપણે પ્રેયર અને પોયમ જોઈશું। ઓકે, થેન્ક યુ।